गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ में हूँ राधिका पटेल ऑनलाइन लेक्चर में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, यूनिट 5 हेल्पिंग हेन्ड आपणे काव्यनु अनुवाद कर्यो अने सांभळ्यो। કાવ્યને આપણે ધ્યાનપૂર્વક જોયું, હવે આપણે જોઈશું એમાંને એમાં જ એક્ટિવિટી ટુ ની અંદર ડીમાં જોઈશું કે જૂથમાં કામ કરો, નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો। મિત્રો, એમાં છે આડા અવળા શબ્દો આપ્યા છે જેને આપણે કૌંસમાં યોગ્ય ક્રમમાં લખવાના છે। જે લીટી આપી છે એમાં આપણે યોગ્ય ક્રમમાં લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે ધ નેડલ વુમન, ધ નેડલ વુમન ડેકોરેટ ધ કેપ With the golden lace and rose। पछी the mouse found a piece of cloth। The tailor stitching the cap। The captain of the cricket team did not exchange his cap। The laundryman was hand and laundry the cloth। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આડા આવડા શબ્દ આપ્યા છે એ શબ્દોને આપણે હવે લાઇનમાં 1 2 3 પ્રમાણે ગોઠવવાના છે। તો ફર્સ્ટ વાક્ય કયું આવશે? તો કે ધ માઉસ ફાઉન્ડ વોઝ એન્ડ પ્રેસ ઓફ ધ ક્લોથ કયું આવશે? એમાં જે બીજા નંબરનું વાક્ય છે એ પહેલા નંબર પર આવશે। તો કે કહ્યું આ વાક્ય અહીં આવશે, ધ માઉસ ફાઉન્ડ ધ પ્રેસ ઓફ ક્લોથ। પછી બીજા નંબર પર આવશે ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ રાઉન્ડ ધ ક્લોથ। ત્રીજા નંબર પર આવશે ધ ટેલર સ્ટીચ ધ કેપ। ચોથા નંબર પર આવશે ધ કેપ ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ। પછી જે લાસ્ટમાં આવશે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ। મિત્રો, તમારે આ બુકમાં લખવાનું રહેશે। હવે જોઈએ આપણે એક્ટિવિટી 2 ની અંદર ઈ। નીચેના વાક્યો સાંભળો, વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો। જે નીચેના વાક્યો આપ્યા છે એ સાંભળવાનું છે અને વાક્યો સાથેના પ્રશ્નો હશે જેમાં આપણે યસ આઈ કેન અને નો આઈ કાન્ટ લખવાનું છે। જે કવિતા સાંભળી છે એ કવિતાની અંદર જે પ્રશ્નો છે એના જવાબો આપણે આપવાના છે। પહેલો પ્રશ્ન છે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ રિયોન ધ ક્લોથ કેન યુ। તો શું આવશે અહીં જવાબ? તો કે યસ આઈ કેન। પાઠ્યપુસ્તકમાં સાથે સાથે લખતા જવાનું છે, અહીં આવશે યસ આઈ કેન। પછી બીજા નંબરનું છે ધ ટેલર કેન મેમ સ્યોર કટ એન્ડ સ્ટીચ ઓ ધ ક્લોથ કેન યુ, એમાં શું આવશે? નો આઈ કેન્ટ, નો આઈ કાન્ટ। પછી ત્રીજું છે ધ નીડલ વુમન એન્ડ ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સેમ ડિઝાઇનિંગ કેન યુ, તો અહીંયા આવશે યસ આઈ કેન। પછી ચોથા નંબર પર છે ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કાન બટ બિલો એન્ડ ફિડલ કેન યુ,
તો એમાં શું આવશે? નો આઈ કાન્ટ. પછી પાંચમું છે આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ, કેન યુ? એમાં શું આવશે? યસ આઈ કેન. હવે આપણે જોઈશું એક્ટિવિટી ટુની અંદર એફ. ઉંદર કોને મળે છે જાણો. ઉંદરને બીજા શા કામ પડે છે તે માટે તે કોને મળે, જૂથમાં કામ કરો અને લખો. મિત્રો, આ એક્ટિવિટી આપણે જૂથમાં કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ જૂથમાં કાર્યમાં કરવાની છે. તો હવે આ પ્રવૃત્તિને આપણે એક્ટિવિટી ફોરની અંદર એક્ટિવિટી ફોર હવે આપણે જોઈશું. નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. તો બાળકો, હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી જુઓ. હવે આ પ્રવૃત્તિને આપણે સાંભળવાની છે, વાંચવાની છે અને ભજવવાની છે, જેમાં એ બી એક્સ વાય એક્સ વાય એક્સ, એમ એલ એવી રીતે ત્રણ પ્રવૃત્તિઓ આપી છે. એ પ્રવૃત્તિને આપણે અત્યારે એનું ભાષાંતર કરીશું. ઉપ્સ એમાં છે ઉપ્સ. માય ચંપલ સ્ટ્રીપ ઇન બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. શું કહે છે? અરે, મારા ચંપલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જોઈશે. બી શું કહે છે? યુ કેન રિપેર યુઅર ચપ્પલ વિઝિટ અ શૂ મેન્ડર. તું તારા ચપ્પલ સરખા કરાવી શકે છે, મોચી પાસે જા. વિલ હી સ્ટિચ ઇટ લાઈક અ ન્યૂ વન. શું તે નવા જેવી સીવી આપશે? મોચી પાસે જવાનું કહે છે અને કહે છે કે તે શું નવા જેવા એકદમ સીવી આપશે. યસ, હી ઇઝ અ વેરી ગુડ શૂ મેન્ડર. હા, તે ખૂબ સારો મોચી છે અને તે નવા સરસ ચપ્પલ સીવી આપશે. પછી હવે બીમાં જોઈશું. આ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું બી. હે, આર યુ ગોઈંગ ટુ ધ બજાર? હે, તું બજારમાં જઈ રહ્યો છે? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છું. ઓકે, વેલ વી યુ બ્રિંગ ધ પોસ્ટ કાર્ડ? બરાબર, સારું. શું તું એક પોસ્ટ કાર્ડ લાવીશ? શ્યોર, ચોક્કસ. થેન્ક યુ, તારો આભાર. એવી રીતે આ વાક્ય પણ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે થર્ડ નંબર પર જોઈશું. ઓકે, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. પ્લીઝ આ વાર્તાનું પુસ્તક લો. ઓકે, મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક. સારું, શું હું નવું પુસ્તક આપું? યસ, ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. હા, આ ચિત્રોનું પુસ્તક અને બાળ ગીતોનું પુસ્તક આપો. શું કહે છે? આ ચિત્રોનું પુસ્તક પણ મને જોઈએ છે અને બાળગીતોનું પુસ્તક પણ મને જોઈએ છે. ટુ બુક્સ વેલ, ઓકે, રિટર્ન ધેમ ઇન 10 ડેઝ. બે પુસ્તકો, સારું, ઠીક છે, 10 દિવસમાં પાછા આવજો. બે પુસ્તકો લઈ જાય છે અને કહે છે 10 દિવસમાં પાછા આવવાનું રહેશે. થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 ડેઝ. તમારો ખૂબ ખૂબ આભાર, હું 2 દિવસમાં પાછો આપી જઈશ.
એવી રીતે આ વાર્તાની અંદર સરસ મજાનો સંવાદની રચના કરવામાં આવી છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. નીચેનું કાવ્ય સાંભળો, ગાવો અને દોહરાવો. બાળકો, આ કવિતા છે એને ગાવાની છે, સાંભળવાની છે, અંગ્રેજીમાં અનુવાદ કરવાનો છે. હવે આપણે આ કવિતાને સાંભળીશું. મિત્રો, હવે તમારી નોટબુક કાઢવાની છે અને એ નોટબુકમાં તમારે થોડી સ્પેલિંગો પણ લખવાની રહેશે અને એક્ટિવિટી 4 એવી રીતે તમારે ઉપર હેડિંગ મારવાનું રહેશે. સરસ મજાની કવિતા છે, આપણે આજે તેને ભણીશું. પહેલાં આપણે એનું અંગ્રેજીમાં ભાષાંતર કરીશું, પછી એને ગુજરાતીમાં દોહરાવીશું. વિદ્યાર્થીઓ, સરસ મજાની કવિતા છે, તમે એક એક લીટી પર સરસ રીતે ધ્યાન આપી શકશો. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ધ બ્લેક સ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટસ. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. ધ શેપ્ડ is with the herd. The flute player is on the hill. Playing it for long. The grocer is at the grocery. The fruit seller is at the stall. The traffic police at the crossroads. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે ઇલેક્ટ્રિશિયન થાંભલા પર છે, ખેડૂત ખેતરે છે અને લુહાર તેના કારખાને જાય છે. કારખાનું ગરમ છે, ડૉક્ટર દવાખાનામાં છે, ન્યાયાધીશ મંદિરમાં જાય છે, કારકુન તેની ઓરડીમાં બેસે છે, નોંધ લેતો અને ટાઈપ કરતો હોય છે. પછી દૂધવાળું વાડામાં છે, ભરવાડ ધણ ધણે છે, વાંસળી વાદક ટેકરી ઉપર છે, લાંબા સમયથી વગાડતો હતો. પછી ગાંધી દુકાને છે, ફળ વેચનાર દુકાને છે, ટ્રાફિક પોલીસ 4 રસ્તા પર ઊભો છે, વાહનોને આગળ વધવામાં મદદ કરતો હોય છે. બાળકો, અહીંયા ખૂબ જ સરસ કવિતા આપી છે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે, એવી ખૂબ જ સરસ કવિતા આપી છે. તો તમે હવે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો. હવે જુઓ કે ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ, એટલે કે ઇલેક્ટ્રિશિયન થાંભલા પર છે. તમે આવતા જતા રસ્તા પર ડીપીઓ તો જોઈ જ હશે, ઇલેક્ટ્રિશિયનના થાંભલા પણ જોવામાં આવે છે. ઘણા બધા રસ્તાની બાજુમાં હોય છે, એને વિદ્યુત શાસ્ત્રી કહેવામાં આવે છે. મિત્રો, તમે ઇલેક્ટ્રિશિયનની સ્પેલિંગ લખી શકો છો. લખો તમારી નોટબુકમાં ઇલેક્ટ્રિશિયન. અહીં જે સ્પેલિંગ આપી છે બુકમાં એ જ તમારી નોટમાં લખવાની છે. આ સ્પેલિંગ આપી છે ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન એટલે કે વિદ્યુત શાસ્ત્રી. પોલ, POLE, પોલ એટલે થાંભલો. પછી ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ. ખેડૂત ખેતરે છે.
फार्मर एटले खेडूत। तमारे फार्मर नी स्पेलिंग पण लखवानी रहेशे। फार्मर FARMER फार्मर एटले कि खेडूत। अने फार्म एटले खेतर। फार्मर एटले खेडूत अने फार्म एटले खेतर। तो फार्मनी स्पेलिंग रहेशे FARM फार्म एटले के खेतर। द ब्लेक स्मिथ इज इन हिज फेक्टरी एटले के लुहार तेना कारखाने छे। ब्लेक स्मिथ एटले के लुहार। तमारी एनी स्पेलिंग पण लखवानी छे ब्लेक स्मिथ એટલે કે લુહાર। ધ ફેક્ટરી ઇઝ વોર્મ કારખાનું ગરમ છે। વોર્મ એટલે કે ગરમ એ પણ તમારે સ્પેલિંગ લખવાની છે। ફેક્ટરી એટલે ફેક્ટરી થાય, વોર્મ એટલે કે ગરમ। પછી ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક। ડૉક્ટર એટલે ડૉક્ટર જ થાય, ક્લિનિક એટલે કે દવાખાનું। ક્લિનિક ડૉક્ટર દવાખાનામાં છે। ક્લિનિકની સ્પેલિંગ તમારે લખવા પડશે ક્લિનિક એટલે દવાખાનું। ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન કારકુન તેની ઓરડીમાં છે। કારકુન એટલે કારકુન જ થાય, કેબિન એટલે કે ઓરડી। કારકુન એટલે ન્યાયાધીશ। ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ તે ટાઈપિંગ કરતો હોય છે। ધ મિલ્કમેન ઇઝ ઇન ધ યાર્ડ દૂધવારો વાડામાં છે। યાર્ડ મિલ્કમેન, મિલ્કમેન એટલે દૂધવાળું। કોર્ટ એટલે ન્યાય મંદિર, જજ એટલે ન્યાયાધીશ। ક્લાર્ક એટલે કે કારકુન અને કેબિન એટલે કે ઓરડી। યાર તમારે લખવાનું છે, યાર એટલે વાડો। ધ સેપ્ટ ઇઝ વિથ હર્ડ ભરવાડ દણ સાથે છે। હર્ડ એટલે કે ભેંસોનું ટોળું, ગાયોનું ટોળું, ધણ। હર્ડ એટલે ગાયોનું ધણ। ધ ફ્લુટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ વાંસળી વાદક ટેકરી ઉપર છે। ફ્લુટ એટલે કે વાંસળી। પ્લેઇંગ ઇટ ફોર લોંગ લાંબા સમયથી વગાડે છે। તે ઘણા લાંબા સમયથી વાંસળી વગાડી રહ્યો છે। ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી ગાંધી દુકાને છે। ગ્રોસર એટલે કે કરિયાણાનો વેપારી અને ગ્રોસરી એટલે કે કરિયાણાની દુકાન। મિત્રો અહીંયા મિસ્ટેક ન થઈ જાય એ માટે તમારે લખવાનું છે ગ્રોસરની સ્પેલિંગ અને ગ્રોસરીની સ્પેલિંગ। ગ્રોસર એટલે કે કરિયાણાનો વેપારી અને ગ્રોસરી એટલે કરિયાણાની દુકાન। ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ ફળ વેચનાર દુકાને છે। સ્ટોલ એટલે કે દુકાન। ધ ટ્રાફિક પોલીસ ઇઝ એટ ધ ક્રોસ રોડ ટ્રાફિક પોલીસ ચાર રસ્તે છે। હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ વાહનોને આગળ વધવામાં મદદ કરે છે। રોલ એટલે કે આગળ ગતિ વધારવી। ટ્રાફિક પોલીસ એટલે ટ્રાફિક પોલીસ અને ક્રોડ રોસ્ટ એટલે ચાર રસ્તા।
અને ટુ હેલ્પ અને ટુ રોલ એટલે કે ટુ હેલ્પ એટલે મદદ કરવી અને ટુ રોલ એટલે ચાલવું આગળ વધવું. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ સરસ પ્રવૃત્તિ સમજી ગયા છીએ. હવે આ પ્રવૃત્તિઓનું તમારે સારી રીતે સમજણ પડે એ રીતે આ સ્પેલિંગ તમારે રફ નોટમાં લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જે આ પ્રવૃત્તિ નીચેની પ્રવૃત્તિ છે એ જાતે તમારે હોમવર્કમાં કરવાની રહેશે. એક્ટિવિટી 4B એ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની રહેશે. આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે. એક્ટિવિટી 4B, પાના નંબર 86. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે.